હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગુજરાતી વ્યાકરણની જે સિરીઝ ચાલુ છે એની અંદર આપણે ચાર જે પાર્ટ છે એ જોયેલા હતા. આ પાર્ટ નંબર 5, જેની અંદર આપણે ધોરણ 6 થી 12 સુધી મિત્રો ટિપ્પણી જે આવે છે એની ચર્ચા કરવાની છે. એની અંદર ખાસ કરીને જે આ MP બને છે એની પર વધારે ફોકસ આપવાનું છે અને જે EG છે એને મિત્રો તારવી લેવાનું છે. તો જોઈએ મિત્રો ટિપ્પણી સ્વરૂપે ધોરણ 6 થી 12 સુધીનું. મિત્રો, તો પહેલું જે મિત્રો આવે છે અનાથ. અનાથ એટલે મિત્રો થાય છે નિરાધાર. અનાથ એટલે શું થાય મિત્રો? નિરાધાર. ચીવટ એટલે થાય કાળજી. ચોખ્ખું ચણક એટલે સ્વચ્છ થશે. ભિક્ષુ એટલે સાધુ થાય. મૂલ્યવાન એટલે કિંમતી થશે. કમભાગી કમનસીબ. શું થાય મિત્રો? કમભાગી એટલે કમનસીબ થશે. મિત્રો, આ બધા ઇઝી છે એટલે એમાં આપણે વધારે પડતો સમય બગાડશું નહીં. ખાસ કરીને જે મિત્રો લીટી કરેલી છે નીચે અંડરલાઇન છે એની પર વધારે ધ્યાન આપશું. બીબો એટલે કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું. પરીક્ષા પ્રશ્ન પૂછાય કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું, શબ્દ શું માટે? એક શબ્દ એને કહેવાય બીબુ. ગફલત એટલે થાય બેદરકારી. તથાગત. તથાગત એટલે શું થાય મિત્રો? ભગવાન બુદ્ધનું બીજું નામ છે મિત્રો તથાગત. તો પરીક્ષામાં ખાસ યાદ રાખવું, તથાગત છે એ ભગવાન બુદ્ધનું છે એ બીજું નામ છે. તથાગત એટલે જ્ઞાની પણ થાય એ પણ યાદ રાખવું. પછી મિત્રો રૂઢિપ્રયોગ છે દિલ જીતી લેવું, પ્રિય થઈ જવું. દિલ જીતી લેવું એટલે શું થાય મિત્રો? પ્રિય થઈ જવું થશે. ઝળઝળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, એ તો મિત્રો ઈજી છે. જીવની જેમ સાચવું એટલે ખૂબ જતન કરવું. જીવની જેમ સાચવું એટલે શું થશે મિત્રો? ખૂબ જતન કરવું થશે. એની પછી વાત કરીએ મજધાર, પ્રવાહની મધ્યધારા. મજધાર એટલે શું થાય? પ્રવાહની મધ્યધારા. મંજિલ એટલે મુસાફરી કે યાત્રાનો પડાવ, ધામો આપણે કહીએ ને. મંજિલ એટલે શું થાય? મુસાફરી કે યાત્રાનો પડાવ, ધામો થાય. અગર એટલે અથવા જો. અગર એટલે શું થાય મિત્રો? અથવા અથવા જો. અથવા જો નો અર્થ શું થાય? અગર થાય. કિરદાર. કિરદાર એટલે મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ યાદ રાખજો. મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર એને કહેવાય કિરદાર. શું કહેવાય મિત્રો? કિરદાર. કદમ એટલે ડગલું થાય. વારસ એટલે મરનારની મિલકત, જવાબદારી, હક દાવો વગેરેનો હકદાર એને કહેવાય વારસ. કરતાર એટલે કરનારું, બનાવનારું, રચયિતા. કરતાર એટલે શું થાય? રચયિતા. કરનારું, બનાવનારું. આફત એટલે મુશ્કેલી, દુઃખ, સંકટ થાય. આફત એટલે શું થાય મિત્રો? મુશ્કેલી, દુઃખ, સંકટ. બાંધવ એટલે ભાઈ થાય, સગો થાય. એને પછી વાત કરીએ મિત્રો, તો પછી આવે છે દેવભૂમિ. દેવભૂમિ એટલે પવિત્ર થાય, પવિત્ર ભૂમિ. દેવભૂમિ એટલે પવિત્ર ભૂમિ. વિશ્વાસી. વિશ્વાસીની જોડણી ખાસ યાદ રાખજો. વી હસવા આવશે ને સી દીર્ઘા. વિશ્વાસી. ઈસુ ખ્રિસ્તના શ્રદ્ધા વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી એનું શું કહેવાય મિત્રો? વિશ્વાસી. જીન એટલે મિત્રો થાય જૈન. આપણે જૈનોનું જે પ્રાર્થના સ્થળ છે મિત્રો મંદિરને આપણે શું કહીએ છીએ? જીના લઈ કહીએ છીએ. તો જીન છે એને મિત્રો શું કહેવાય? જૈન પણ કહેવાય. બક્ષી. બક્ષી એટલે થાય આપી. બક્ષી એટલે આપી. તવંગર એટલે પૈસાદાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તવંગર એટલે શું થાય મિત્રો? પૈસાદાર થશે. અને મુફલીસ એટલે ગરીબ થાય, એ ખાસ યાદ રાખજો. તવંગરનું વિરુદ્ધાર્થ શું છે મિત્રો? મુફલીસ. તવંગર છે એટલે પૈસાદાર થાય, મુફલીસ એટલે ગરીબ થાય. બક્ષી એટલે આપી. નિરક્ષર. નિરક્ષર એટલે થાય અભણ. સાહો એટલે મદદ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સાહો એટલે શું થાય? સાહો એટલે મદદ કરો. તલપદા રૂપનું શિષ્ટ રૂપ આપો. સાહો એટલે થાય મદદ કરો. પરીક્ષામાં આવે એટલે આપણને તો ઓપ્શન બધા હરખા જ લાગે હું આવતું હશે એમ, પણ મિત્રો ખાસ યાદ રાખી લેવા આવા શબ્દો. અઘરા અઘરા જેને ઉપર આપણે ફોકસ કરવાનો છે. પહેલાં વાત કરી સાહો એટલે થાય મદદ કરો. પરસ્પર એટલે એકબીજાને. એની પછી વાત કરીએ શિલ્પી. શિલ્પી એટલે પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર એને શું કહેવાય મિત્રો? શિલ્પી. સ્તંભ એટલે થાંભલો થાય. નિઃશબ્દ, શબ્દ વિનાનું શાંત થશે. મંજૂરી એટલે પરવાનગી. લોન એટલે લીલું ઘાસ. જો મિત્રો લોન છે એની અંદર લો મિત્રો છે એની ઉપર જે રેફ કરવાનો છે અર્ધચંદ્રાકારમાં જોઈ શકો છો. લોન એટલે લીલું ઘાસ થાય. બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી એને કહેવાય લોન. આજીજી. આજીજી એટલે વિનંતી થશે. આજીજી એટલે શું થાય? વિનંતી. બિરદાવવું, ગુણને વખાણવા કે તેની કદર કરવી એનું કહેવાય મિત્રો? બિરદાવવું કહેવાય. તો પણ મિત્ર IMP તો એ કહ્યું છે સાહો. સાહો એટલે મદદ કરો. સાહો એટલે મદદ કરો, ખાસ યાદ રાખજો. યાદ રાખવા જેવું છે. પડતું મૂકવું. પડતું મૂકવું એટલે છોડી દેવું. જે જી છે નિઃશબ્દ બની જવું, શાંત થઈ જવું. નિઃશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું. વિદાય લેવી, જવા માટે છૂટા પડવું. વિદાય લેવી એટલે શું થાય મિત્રો? જવા માટે છૂટા પડવું. એની બીજી વાત કરીએ તો
મુખ સેવક. મિત્રો, રવિશંકર મહારાજનો પાઠનો લેખક છે મિત્રો ધીરુભાઈ પરીખ. ખાસ યાદ રાખજો, ધીરુભાઈ પરીખ છે શું સાઈડમાં લખેલું છે મિત્રો, ધીરુભાઈ પરીખ છે એ રવિશંકર મહારાજ પાઠના લેખક છે અને એની મિત્રો આ ટિપ્પણી છે. મુખ સેવક એટલે જાહેરાત પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. પરીક્ષામાં પ્રશ્ન પૂછે મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. જાહેરાત પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર એને કહેવાય મુખ સેવક. બિરુદ, બિરુદ એટલે કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ. જે મિત્રો રવિશંકર મહારાજને મળેલો છે મુઠ્ઠી ઉચ્ચેરો માનવી બોરિંગવાળા મહારાજ, આવા મિત્રો ઉપનામ મળેલા છે રવિશંકર મહારાજને, એ પણ ખબર હોવી જોઈએ આપણને. મુઠ્ઠી ઉચ્ચેરો માનવી અને બોરિંગવાળા મહારાજ. એની પછી વાત કરીએ નાનમ એટલે હીનતા. નાનમ, નાનમ એટલે શું થાય મિત્રો, હીનતા થાય, નાનમ થાય. મહિમાવંતુ, મહિમાવંતુ એટલે થાય ગોરુવાળું. ઝળકવું, ઝળકવું એટલે ઝળહળી ઉઠવું. વિલાયતી, પરદેશી બનાવટ. વિલાયતીની જોડણી ખાસ યાદ રાખજો, વિલાયતી એટલે પરદેશી બનાવટ થશે. કાચું પોચું, કાચું પોચું એટલે મિત્રો થાય ડરપોક. શું થાય મિત્રો, ડરપોક. અને કાચું પોચુંની જોડણી પણ ખબર હોવી જોઈએ મિત્રો, બધા જો હસવા આવે છે. અને ચૂની ઉપર મીંડું છે, કાચું પોચું ખાસ યાદ રાખજો. નિર્ભય એટલે થાય નીડર. કોતર એટલે નદી કિનારેની બખોલ. શબ્દ શું માટે એક શબ્દ આપો, નદી કિનારેની બખોલ એને કહેવાય કોતર. ગરનાળું, પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. શબ્દ શું માટે એક શબ્દ આપો, પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ એને શું કહેવાય મિત્રો, ગરનાળું કહેવાય. છાતી સમાણું, છાતી સમાણું એટલે છાતી સરખું. કરો એટલે ઘરની બાજુની દિવાલ, ભીંત. વાહરે, વાહરે એટલે થાય મદદે. આપણે કહે ને વારે આવજે, વારે આવજે એટલે મદદે આવજે, એટલે વાહરે એટલે થાય મદદે. ખાસ યાદ રાખજો, વાહરે એટલે શું થાય મદદે થશે. સ્વયંસેવક, કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર એને કહેવાય સ્વયંસેવક. બોરિંગ એટલે જમીનમાં શારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા એને શું કહેવાય મિત્રો, બોરિંગ. અને બોરિંગવાળા મહારાજ તરીકે હમણાં વાત કરીએ, ઉપનામ કોનું છે, રવિશંકર મહારાજનું. શારકામ એટલે અહીં મિત્રો થશે એ રીતે તૈયાર કરેલો બોર કૂવો. શારકામ એટલે શું થાય એ રીતે તૈયાર કરેલો બોર કૂવો. હેવાન એટલે દુર્ગુણવાળો માણસ. હેવાન એટલે શું થાય રાક્ષસ, દુર્ગુણવાળો માણસ જેને કહેવાય. જીવન ધર્મ, જીવનનું મુખ્ય કર્તવ્ય એને શું કહેવાય મિત્રો, જીવન ધર્મ. તો ખાસ યાદ એટલું રાખજો મિત્રો, વાહરે એટલે શું થાય મદદે થશે. શું થાય મિત્રો, વાહરે એટલે મદદે થશે. અને સાહો એટલે મદદ કરો, ખાસ યાદ રાખજો, સાહો એટલે મદદ કરો, સાહો એટલે મદદ કરો. અને વાહરે એટલે મદદે યાદ રહેવું જોઈએ. રૂઢિપ્રયોગ જોઈએ, જોતરાએ જવું કામચોરી વિના કામે લાગવું. જોતરાએ જવું એટલે શું થાય કામચોરી વિના કામે લાગવું એને કહેવાય જોતરાએ જવું. કામચોરી વિના કામે લાગવું એને શું કહેવાય મિત્રો, જોતરાએ જવું કહેવાય. દિલ દઈને ખૂબ ઉત્સાહ અને ધગશથી જે મિત્રો કામ કરતો એને આપણે કહીએ છીએ દિલ દઈને કામ કરે છે. આત્મા રેડી દેવો, પૂરેપૂરી લગનથી કામ કરવું એને મિત્રો કહેવાય આત્મા રેડી દેવો. પગરણ માંડવા, શરૂઆત કરવી. માથે ઉપાડી લેવો, જવાબદારી લેવી. માથે ઉપાડી લેવું એટલે શું થાય મિત્રો, જવાબદારી લેવી થશે. દિલ દ્રવી ઉઠવું, ખૂબ દુઃખ થવું. માંડી વાળવું, કામ બંધ કરવું. માંડી વાળવું એટલે શું થાય મિત્રો, કામ બંધ કરવું. પાછી પાની કરવી, પાછી પાની કરવી એટલે પાછા અટવું. પાછી પાની કરવી એટલે પાછા અટવું થશે. એની પછી મિત્રો વાત કરીએ તો સોનાવરણી, સોના જેવા રંગવાળી. સોનાવરણી એટલે શું થાય, સોના જેવા રંગવાળી. મોસમ એટલે ઋતુ થાય. નદીઓ એટલે નદીઓ. સૌરાષ્ટ્રમાં બહુવચનનો પ્રયોગ થયેલો છે, નદી શું કે નદીઓ, નદીઓ એટલે નદીઓ. નિતરિયા, નિતરિયા એટલે ચોખ્ખા થશે. તો તળપદરાપનો શિષ્ટ રૂપ આપો, નિતરિયા એટલે શું થાય મિત્રો, ચોખ્ખા. લીલો કંચન, સંપૂર્ણ લીલો, તાજો અને સોના જેવો મૂલ્યવાન એને કહેવાય લીલો કંચન. લોથો એટલે જુવારનું કણસલું. જુવારનું કણસલું ને મિત્રો શું કહેવાય, લોથો કહેવાય. ખાસ યાદ રાખજો, જુવારનું કણસલું એને શું કહેવાય મિત્રો, લોથો. ઉલ્લાસ, ઉલ્લાસ એટલે ઉલ્લાસ, કશું ગમતું માણવાનો સમૂહનો તરવરાટ એને મિત્રો કહેવાય ઉલ્લાસ, ઉલ્લાસ. ખાસ યાદ રાખજો. કુંજળડી, કુંજળિયું મિત્રો, કુંજળિયું શું છે મિત્રો, કુંજળિયું એક પ્રકારના પક્ષીનું નામ છે, આપણે જેને કુંજળી પણ કહીએ છીએ. કિલ્લોડ એટલે થશે આનંદ. કિલ્લોડ એટલે શું થાય મિત્રો, આનંદ થાય. હિલોડ એટલે ઝૂલવું તે. પછેડી, ઓઢવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કપડું એને કહેવાય પછેડી. દાંતરડા, પાક કાપવા લણવા માટેનો ઓઝાર છે મિત્રો એને શું કહેવાય મિત્રો, દાંતરડા. મલક એટલે થશે પ્રદેશ. તળપદર ઉપનું શિષ્ટ આવો, મલક, મલક એટલે થાય પ્રદેશ. ખળા, કળસલા ગુંદીને કે ઝૂણીને અનાજ કાઢવાની છે કે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો. શબ્દ શું માટે એક શબ્દ આપો, કણસલા ગુંદીને કે ઝૂંડીને અનાજ કાઢવાની જગ્યા એને મિત્રો કહેવાય ખળા કહેવાય. રળનારો, રળનારો એટલે કમાનારો થશે મિત્રો. સીમાડો, ગામની હદ થાય. પાઘડી, પાઘડીપનો, પાઘડીપનો એટલે પાઘડીનો જેવો વિસ્તાર, લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછો એને શું મિત્રો કહેવાય પાઘડીપનો કહેવાય મિત્રો.
તો ખાસ યાદ રાખજો, લંબાઈમાં ઓછો વધારે પણ પહોળાઈમાં ઓછો પાઘડીનો જો વિસ્તાર એને કહેવાય પાઘડીપનો. અમી દ્રષ્ટિ મહેરબાની મીઠી નજર થશે, વેરાણ એટલે ઉજ્જળ થાય, વસવાયા વરણ એટલે ગામ તરફથી પસાયતા, પસાયતા એટલે મિત્રો રક્ષક થાય, ખાસ યાદ રાખજો. ગામ તરફથી પસાયતા બક્ષીસ આપી વસાવેલી જાતિ એને શું કહેવાય તો વસાય વસવાયા વરણ કહેવાય. એની બીજી વાજળી, વાજળી એટલે પવનનું વાવાઝોડું, મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ મિત્રો, તળપદા રૂપનું શ્રેષ્ઠ રૂપ આપો વાજળી, વાજળી એટલે પવનનું વાવાઝોડું થાય, વાજળી એટલે શું થાય પવનનું વાવાઝોડું થશે. બાજકું, બાજકું એટલે નાની ઘોંસળી થાય, બાજકું એટલે નાની ઘાસળી, ખાસ યાદ રાખજો. વચારિયા, વચારિયા એટલે વિચાર, વિચારિયા વચારિયા એટલે વિચાર થશે. હાટડી, નાની દુકાન, હાટ એટલે મિત્રો બજાર થાય, હાટ એટલે શું થાય મિત્રો બજાર થાય, અને હાટડી એટલે નાની દુકાન થશે. ભો એટલે જમીન થશે. વાજળી ખાસ યાદ રાખજો, વાજળી એટલે પવનનું વાવાઝોડું થશે. મૌર્ય એટલે મિત્રો પહેલાં થશે, મૌર્ય એટલે શું થાય પહેલાં. સંધ્યા, સંધ્યા એટલે બળદની એક જાત છે, સંધ્યા એ શું છે બળદની એક જાત છે. પાણીયાળા, પાણીયાળા એટલે થશે બળવાન. નરાતાર, નરાતાર એટલે નરદજા નર્યું, નરાતાર એટલે થાય નરદજા નર્યું થશે. કાળોતરી, મૃત્યુ સમયે લખાતો પત્ર એને મિત્ર શું કહેવાય કાળોતરી કહેવાય, મૃત્યુ સમયે લખાતો પત્ર એને કહેવાય કાળોતરી. કારજ, મરણ પછી 12મા દિવસે થતો વિધિ એને શું મિત્રો કહેવાય કારજ કહેવાય. શબ્દ શું માટે શબ્દ આપો, મરણ પછી 12મા દિવસે થતો વિધિ એને મિત્ર શું કહેવાય કારજ કહેવાય. સંધાય, સંધાય એટલે બધા જ સૌ થશે. ખમતીધર, ખમતીધર એટલે સદ્ધર થાય, પૈસાદાર થાય. ખોરડું એટલે ખોલી ઓરડી માટીની ભીતનું નાનું ઘર મિત્રો, ખોલી ઓરડી માટીની ભીતનું નાનું ઘર એને મિત્રો કહેવાય ખોરડું. સોંસરી, સોંસરી એટલે આરપાર જેવું, વચ્ચે થઈને આરપાર મિત્રો હોહરવા નથી નીકળી જતા, કહેવાય હોહરવા, આપણે બોલીએ હોહરવા એટલે સોંસરો, શું કહેવાય મિત્રો આરપાર જેવું અહીં વચ્ચેથી થઈને એને મિત્રો કહેવાય સોંસરો, ખાસ યાદ રાખજો. એના પછી રૂઢિ પ્રયોગો છે મિત્રો, ઉંચાળા ભરવા, ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું, ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું એને મિત્રો કહેવાય છે ઉંચાળા ભરવા. રૂઢિપ્રયોગ છે, નથી કહેતા જ્યાં ત્યાં ઉછાળા ભીરમાં, નથી કહેતા આપણે અહીં કે ઘરબાર ખાલી કરીને નીકળી જવું ભાગવું એને કહેવાય ઉંચાળા ભરવા. પગરણ માંડવા, શરૂઆત કરવી, બે પાંદડે થવું, સુખી સંપન્ન થવું, નેવાના પાણી એ હાથ ધોવા, કોઈની ઉદારતાનો ઉપયોગ કરવો, મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નેવાના પાણીએ હાથ ધોવા તો કોઈની ઉદારતાનો ઉપયોગ કરવો એને શું કહેવાય મિત્રો નેવાના પાણી હાથ ધોવા કહેવાય. કોઈની ઉદારતાનો આપણે ઉપયોગ કરીએ તો એમ કહી શકાય કે તમે નેવાના પાણી હાથ ધોવો છો. મનમાં ગાંઠ વાળવી, નક્કી કરવું, ઇઝ કોલ્ડ ડિસાઇડ, આપણે નક્કી કરતા હોય એને શું કહેવાય મનમાં ગાંઠ વાળવી. ફાટીને ધુમાડે જવું, બહુ છકી જવું, બહુ છકી જાય એને શું કહેવાય ફાટીને ધુમાડે જવું. એના પછી છે દાંડાઈ કરવી, કામ ચોરી કરવી, આળસ કરવી એને કહેવાય મિત્રો દાંડાઈ કરવી કહેવાય. વહાણા વાઈ જવા, સમય જતો રહેવો, લાગમાં આવવું, તક મળવી, લાગમાં આવવું એટલે શું થાય તક મળવી, બરાબર કબજામાં આવવું. તેડું મોકલવું, નોતરું મોકલવું, બોલાવવું, તેડું મોકલવું એટલે શું થાય બોલાવવું થાય, નોતરું મોકલવું થાય. ભો ખોતરવા માંડવું, નીચું જોઈને ઊભા રહી જવું, ભો ખોતરવા માંડવું એટલે શું થાય મિત્રો નીચું જોઈને ઊભા રહી જવું. અક્કલનું તાળું ઉઘડવું, અક્કલનું તાળું ઉઘડવું એટલે બુદ્ધિ આવવી, અક્કલનું તાળું ઉઘડવું એટલે શું થાય મિત્રો બુદ્ધિ આવી થશે. કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ મિત્રો કહેવતો છે, તો સાવ ઉજ્જળ જા ઝાડપાન જોવા ન મળે એને મિત્રો કહેવાય કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે એવો અર્થ કહેવતનો થાય છે. ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય મિત્રો, તે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન કહેવાય. વાટ કાનને આવ્યા શાન, અનુભવે બધું સમજાય, હું મિત્રો કહેવતનો અર્થ થાય છે વાટ કાનને આવ્યસાન કહેવતનો અર્થ થાય અનુભવે બધું સમજાય, શું થાય મિત્રો અનુભવે બધું સમજાય. એના પછી છે મિત્રો ધોમ, ધોમ એટલે મિત્રો થશે સૂર્ય સખત તડકો. ખાંડું એટલે તલવાર થાય, ધૈર્ય એટલે ધીરજ થાય. દુર્ગમ એટલે મુશ્કેલ માર્ગ, શિસ્ત એટલે આજ્ઞા થશે, આજ્ઞા કે નિયમને નિયમમાં રહેવું તે એને મિત્રો કહેવાય છે શિસ્ત, ઇંગ્લિશમાં કહેવાય છે મેનર. તો મિત્રો આ હતા ગુજરાતી વ્યાકરણના મિત્રો છે ટિપ્પણી સ્વરૂપે આપણે જે વાત કરીએ છીએ તે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઇક તો બને જ છે મિત્રો, લાઇક કરો અને ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.